देवभूमि द्वारका जिल्लाना भाणवट तालुकाना नवागाम वाड़ी विस्तार में रहता हरेश जाव्या तेनी आश्रे 15 वीघानी वाड़ी में तलना पाकनु वावेतर कर्यु हतु अने तलना पाकने खेतर में राखवामां आव्यो हतो जेथी हरेश भाई जाव्या तेनी वाड़ी में सूता हता त्यारे मोड़ी रात्रे अजाण्या शख्सो द्वारा लाकड़ी वड़े मार मारी अने अन्य बोथड पदार्थ वड़े तेने माथाना भागे इजा पहुंचाड़ी हती जेथी हरेश भाई नु घटना स्थले ज मोत निपज्यु हतु जेनी जाण पोलिस ने थता भाणवट पोलिसे मरण जनारना भाईनी फरियादना आधारे आईपीसी कलम 302 120 120 बी 506 बे तेमज जीपी एक्ट सहितनी कलम हेठळ हत्यानो गुनो तपास शुरू करी हती त्यारे रमेश भाई साथे आश्रे 15 दिवस पहला चनाभाई विजाभाई पीपरोतर साथे माथाकूट थई हती जेथी पोलीसે તે દિશામાં તપાસ શરૂ કરી હતી અને ચનાભાઈને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા ઝીણવટભરી પૂછપરછમાં ચનાભાઈ અને તેના દીકરા દિવ્યેશ સાથે મળી અન્ય બે ઇસમો મિલન વિરમભાઈ ઓડેદરા અને બાવા મુરમામંદ હિંગોરા આ તમામ સાથે મળી રાત્રિના સમયે લાકડી વડે આડેધડ ઘા કરી અને માર મારતા હરેશભાઈ ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેમનું મોત નિપજ્યું હતું ત્યારે હાલ પોલીસે આરોપી પિતા પુત્ર અને અન્ય બે સાથીદાર મળી કુલ 4 આરોપીઓને પકડી કોરોના ટેસ્ટ કરાવી અને વધુ તપાસ શરૂ કરી છે હત્યાનો બનાવની વિગત સામે આવી હતી મરણ જનાર જે છે હરેશભાઈ ગોરધનભાઈ જાવિયા પટેલ જે નવા ગામના રહેવાસી છે તેઓની રાતે તેઓની વાડીમાં કોઈ અજાણ્યા 4 શખ્સોએ હત્યા કરી અને ભાગી છૂટ્યા હતા એવી માહિતી પોલીસને મળતા જ તાત્કાલિક સ્થાનિક પોલીસ એલસીબીની ટીમો તથા અમે જાતેથી પણ સ્થળ પર જઈ અને હત્યાના બનાવની તપાસ હાથ ધરી હતી હત્યાની વિગત જોતા અગાઉ આ જે મરણ જનાર છે તેને એક ચનાભાઈ વેજાભાઈ પીપરોતર સાથે અગાઉ 15-1 દિવસ પહેલાં થોડી માથાકૂટ હતી તો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી અને જે આ ચનાભાઈ વેજાભાઈ પીપરોતરને પોલીસ સ્ટેશન લાવી અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં પોતે અંતે ભાગી પડ્યો હતો અને તેને અને તેના દીકરા દિવ્યેશ ચનાભાઈ પીપરોતર તથા અન્ય બે ઈસમો મિલનભાઈ વિરમભાઈ ઓડેદરા તથા બાવા નૂર મહમદ હિંગોરા આ 4 જણાએ રાત્રિના લગભગ 12:30ની આસપાસ જે મરણ જરા હરેશભાઈ ગોરધનભાઈ જાવ્યા છે તેની વાડી જઈ અને તે પોતે સૂતેલો હતો તેવામાં જ આ 4 જણાએ જઈ અને જે છે એ લાકડીઓના આડેધડ ઘા એના શરીર ઉપર કરતા પગમાં હાથમાં વાસામાં તથા માથામાં જેથી આ જે હરેશભાઈ છે એ ત્યાં સ્થળ ઉપર જ ઢળી પડ્યો હતો આ ઉપરોક્ત 4 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં અટક કરી લીધા છે અને હાલમાં તેઓને કોરોના રિપોર્ટ કરી અને તેઓ વિરુદ્ધ પૂરતા પુરાવો મેળવી અને ચાર્જશીટ કરવામાં આવશે જીડીસી ન્યૂઝ સાથે રાજુ મોટવાડિયા ભાણવડ